नमस्ते मित्रों, धोरण 11 अकाउंट चैप्टर नंबर 3 वस्तुओं अने सेवाओं कर एनो मतलब थाय वस्तुओं नो व सेवाओं नो स अने कर नो कर तेने क्या बसे एने इंग्लिश में लखो है तो गुड्स एंड सर्विस टैक्स। गुड्स नो जी, सर्विस नो एस अने टैक्स नो टी, एनो मतलब थाय जीएसटी। कम्प्लीट। जीएसटी नी स्थापना भारत में 1/7/2017 थी अमल में आयेलो छे। जीएसटी नो कायदो, जीएसटी ना कायदा ना अंदर 5 प्रकार पड़े छे। सीजीएसटी, एसजीएसटी, यूटीजीएसटी, आईजीएसटी अने कॉम्प्रिहेंशन सेस एक्ट। कम्प्लीट। आना विषय में डिटेल में लास्ट वीडियो में बधु समझाई दू। हवे आ टैक्स क्यारे काम करशे एनी माहिती आपी रह्यो छुं। શાંતિથી સમજજો, કમ્પ્લેટ સમજજો કે આ ગુજરાત છે અને હું અમદાવાદનો છું અને તમે મહેસાણાના છો। કમ્પ્લેટ છે। તમે મારા ત્યાં માલ ખરીદવા આવ્યા, સમજજો, તમે મારા ત્યાં માલ ખરીદ, આ ટેક્સ વિશે સમજાઈ ગયો છે। હવે શાંતિથી સમજજો, આપણે ગુજરાતના છીએ, તમે મહેસાણાના છો, હું અમદાવાદનો છું, તમે મારા ત્યાં માલ ખરીદવા આવ્યા તો તમે મહેસાણા કયો આવ્યું? ગુજરાતમાં। અને અમદાવાદ પણ કયો આવ્યું? ગુજરાતમાં। તો ગુજરાતના અંદર આપલે થતો હોય, ગુજરાતના અંદર આપલે થતો હોય તો બે ટેક્સ લાગશે। અંદર આપલે થતો હશે તો બે ટેક્સ લાગશે। કયો? તો સીજીએસટી અને બીજું એસજીએસટી। ફરી રિપીટ કરી દઉં, જે રાજ્યમાં તમે બિઝનેસ કરતા હોય એ રાજ્યના અંદરના અંદર જો વ્યવહાર થાય તો બે ટેક્સ લાગશે, સીજીએસટી અને એસજીએસટી। કમ્પ્લીટ। તો જે ટેક્સ આવશે, સમજો કે 10% ટેક્સ વસૂલ કર્યો તો 5% કેન્દ્ર સરકારને જશે અને 5% રાજ્ય સરકારને જશે। કમ્પ્લીટ। એક જ રાજ્યના અંદર વ્યવહાર કરો તો બે ટેક્સ લાગે એક જ વસ્તુ ઉપર, સીજીએસટી અને એસજીએસટી। કમ્પ્લીટ। હવે જીએસટીમાં એમ કહેવામાં આવ્યું હોય કે તમે ખરીદી કરો અથવા વેચાણ કરો તો ખરીદી અને વેચાણનું ભેગું નામ થાય છે પૂર્તિ। શું નામ આપ્યું છે જીએસટીમાં? સાંભળજો, ખરીદ અને વેચાણ। સમજો, તમે ખરીદી કરો છો અને હું વેચાણ કરું છું ગુજરાતના અંદરના અંદર, તો એને ખરીદ વેચાણનું નામ અમને શું કીધું હોય? પૂર્તિ। એને ઇંગ્લિશમાં કહેવાય સપ્લાય। શું નામ થાય? સપ્લાય। અને સપ્લાયના અંદર ખરીદ અને વેચાણ સમજવાનું, તો પૂર્તિ શબ્દ આવે તો એનું ભેગું નામ થાય ખરીદ અને વેચાણ। તો આ બે ટેક્સ ક્યારે કામ કરશે? જ્યારે એક જ રાજ્યમાં, જ્યારે એક જ રાજ્યમાં તમે અંદર આપલે કરતા હોય એને જીએસટીમાં શું કહેવાય? પૂર્તિ। શું કહેવાય? પૂર્તિ। તો ત્યારે બે ટેક્સ લાગશે, સીજીએસટી અને એસજીએસટી। કમ્પ્લીટ। હવે બીજો આઈજીએસટી, આ પછી સમજાવું છું। આઈજીએસટી ક્યારે કામ કરે? તો સમજી લો કે ગુજરાતનો, હું અમદાવાદનો છું, સમજો, હું અમદાવાદનો છું, હું અહીં પ્રોડક્શન કરું છું અને મારે ભોપાલમાં માલ વેચવો છે, તો ભોપાલ એ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં। તો હું આર્યો માલ આમને વેચું છું, આ માલ હું આમને વેચું છું, એટલે કે રાજ્ય બદલાઈ જાય છે। જો રાજ્ય બદલાઈ જાય છે ત્યારે કયું જીએસટી કામ કરશે? તો આઈજીએસટી કામ કરશે। કયું કામ કરશે? આઈજીએસટી। કયું કામ કરશે? આઈજીએસટી। ફરી રિપીટ કરી દઉં, એક રાજ્યનો વ્યક્તિ બીજા રાજ્યમાં માલ વેચે અથવા ખરીદે ત્યારે જે ટેક્સ લાગે એને આઈજીએસટી કહેવાય, એક જ ટેક્સ આઈજીએસટી। કમ્પ્લીટ। હવે યુટી, આ બે ટેક્સ ક્યારે કામ કરશે? એક જ રાજ્યમાં તમે કામ કરતા હો તો આ બે ટેક્સ। કમ્પ્લીટ। પણ આપણા રાજ્ય વાળો બીજા રાજ્યમાં કામ કરે તો કયું કામ કરશે? આઈજીએસટી। હવે યુટીજીએસટી નો મતલબ કેવો થાય? તો કેન્દ્ર શાસિત વાત કર્યો, આ રાજ્ય રાજ્યનો વ્યવહાર, શું છે? રાજ્ય રાજ્યનો વ્યવહાર છે। કમ્પ્લીટ। પણ કેન્દ્ર શાસિત, જેમ કે કેન્દ્ર શાસિત પ્રદેશો કયા? તો દીવ, દમણ, ગોવા, લક્ષદ્વીપ છે, જમ્મુ કાશ્મીર, લદાખ, આ બધા કેન્દ્ર શાસિત, જેના પર ડાયરેક્ટ કેન્દ્રનું ચાલતું હોય છે। કમ્પ્લીટ। તો એ આ કેન્દ્ર શાસિત પ્રદેશ બીજા રાજ્ય સાથે અથવા કોઈ બીજા આ રાજ્યના કહેવાય કેન્દ્ર છે, તો જે ટેક્સ લેવામાં આવે છે એને યુટી કહેવામાં આવે છે, યુટી જીએસટી। કયો ટેક્સ લાગશે? યુટી જીએસટી।
कंप्लेन तो आ चारे चार टैक्स विषय में समझायो आ बनने क्यारे काम करसी तो जे राज्य में राज्य शब्द बोलो जो जे राज्य में तमे काम करता होय अंदर अंदर आपले थाय राज्य नी अंदर आपले थाय तो एसजीएसटी और जीसीए सीजीएसटी और एसजीएसटी ला काम करसे आईजीएसटी क्यारे काम करसे एक राज्य वालो बीजा राज्य में राज्य शब्द बोलो जो सांभळजो एक राज्य वालों बीजा राज्य में मालनी आपले करतो है એટલે કે खरीद वेचाण करतो तो खरीद वेचाण नु नाम शू थाय पूर्ति कंप्लीट तो आपले करतो है तो त्यां कयो टैक्स लागशे आईजीएसटी कंप्लीट यूटीजीएसटी क्यारे काम करशे के केन्द्र शासित जेम के गुजरात राज्य अने आ केन्द्र शासित प्रदेश छे तो गुजरात नो मानस केन्द्र शासित प्रदेश में माल वेचे तो आ राज्य ना कहेवाय आ राज्य छे नहीं तो गुजरात राज्य नो मानस के दीव दमण गोवा में माल वेचे तो कयो टैक्स लागशे यूटीजीएसटी लागशे कंप्लीट हवे कॉम्प्रेहेंसिव सेस एक्ट नो मतलब शू था आए पण जीएसटी छे पण आ शू छे ए समझो पहला शू हतु बधा अलग अलग राज्य पोतपोतानो टैक्स लेता था अने पछी भेगो करीन पोतानो टैक्स राखीन बाकी नो केन्द्र सरकार ने मोकली देता था एना कारणे शू थतु हतु के वस्तु नो भाव वधी जतो हतो एना कारणे खरीदी ओछी थती हती एना कारणे सरकार ने टैक्स शू थतो हतो ओछो मळतो हतो बराबर तो सरकारे आखा भारत में एक टैक्स लागू पड़े एनु नाम पड़ू जीएसटी गुड्स एंड सर्विस टैक्स कम्प्लीट आ रीते नक्की करी हवे एमां केवी घटना बनी के भारत में समझी लो के घणा बधा राज्यों छे तो घणा बधा राज्यों में केवो झारखंड छे जम्मू काश्मीर छे लद्दाख छे आ बधा राज्यों केवा खबर छे कोई प्रोडक्शन करता नथी बस सरकार ना पैसा थी खाव पीव अने लेर करो जरा गुजरात राज्य छे पंजाब छे महाराष्ट्र छे नीचे तमिलनाडु छे आ बधा राज्यों इंडस्ट्रियल एरिया बधा के त्यां शू करे छे बधा प्रोडक्शन करता जेम के गुजरात नो माणस तो होय फेक्टरी नथी प्रोडक्शन करे हवे उत्पादन करी अने सरकार बधुं लई जाय अने लई गया पछी एमांथी समजो के 20 रूपिया लीधा आपणा पासेथी गुजरात माथी 20 रूपिया टैक्स रूपे लीधा हवे जम्मू काश्मीर माथी एने फक्त 5 रूपिया ज मळे આપણા પાસેથી 20 રૂપિયા લીધા જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી 5 જ રૂપિયા લીધા હવે જ્યારે ડિવાઈડ કરવાના તો 20 ને 5 કેટલા થાય 25 રૂપિયા કેન્દ્ર સરકાર પાયા 25 રૂપિયા ભાગ્યા 2 કરે તો 12.5 રૂપિયા આપણને મળે 12.5 રૂપિયા એને મળે તો પેલાને કેટલો ફાયદો થયો ખબર છે 5 રૂપિયા આપવાના ને ઉપરથી 7.5 રૂપિયા વધારે લેવાના જ્યારે આપણે ઊંધું થાય જો 20 રૂપિયા આપું છું અને મને 12.5 રૂપિયા જ મળે તો મને 7.5 રૂપિયા શું થાય નુકસાન જાય એટલે બધા રાજ્યો શું કરવા વિરોધ કરવા માંડે તો કેન્દ્ર સરકારે કેવું નક્કી કર્યું કે જે રાજ્ય ટેક્સ વધારે ચૂકવણી કરે જીએસટી રૂપે તે એને શું કરવાનું સ્પેશિયલ એને ડિસ્કાઉન્ટ આપવાનું સ્પેશિયલ ફાયદો કરી આલવાનો એ માટેનો જે ટેક્સ માં અંદર જીએસટી ના અંદર ઉમેરવામાં આવ્યો ને એને કે કોમ્પેન્સેશન સેસ એક્ટ કમ્પ્લીટ તો આ ચેપ્ટર માં બહુ ડિટેલ માં સમજવાનું નથી ખાલી ટેક્સો વિશે સમજવાનું કે આ ટેક્સ ક્યારે કામ કરે પેલો ટેક્સ ક્યારે કામ કરે કમ્પ્લીટ હવે આના ફાયદા મર્યાદા વિશે તમને હું બીજા વિડીયોમાં સમજાવીશ